ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે 13 એપ્રિલ શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદ છોડ્યું નથી. કોંગ્રેસે તેમનું ધારાસભ્ય પદ છીનવી લેવા તાજવીજ કરી છે. આ માટે કોંગ્રેસ દ્વારા કાયદાના નિષ્ણાતોની મદદ લીધી છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. તેમના ભાજપ પ્રવેશની ચર્ચાએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે. ભાજપ અલ્પેશને ન સ્વીકારી શકે. અલ્પેશને કારણે પરપ્રાંતીય મતદારો ભાજપથી નારાજ થઈ શકે. વિજય રૂપાણીના નિવેદનથી પક્ષ પલટાનું રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે ઢુંઢર દુષ્કર્મ ઘટના પછી પરપ્રાંતિઓ પર હુમલા થયા હતા. આ હુમલાઓમાં અલ્પેશનો દોરી સંચાર હોવાનું માનવામાં આવે છે. દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ થયું છે. તેમના અધૂરા ઉમેદવારી પત્રને કારણે હાઈકોર્ટે આ હુકમ કર્યો છે. આ અંગે ફરિયાદી કોંગ્રેસના મેરામણ ગોરિયા દિલ્હી પહોંચ્યા છે. તેઓ આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેવીએટ દાખલ કરશે. વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલનું માર્ગદર્શન લઈ રહ્યા છે. આવતીકાલે હાલારમાં હાર્દિક પટેલ જાહેર સભાઓ કરશે. તેઓ સવારે 9:30 કલાકે કાલાવડ તથા સાંજે 4 કલાકે લતીપરમાં જાહેર સભામાં ભાગ લેશે. તેઓ કોંગ્રેસી ઉમેદવાર મોડુભાઈ કંડોરિયાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક જામનગર બેઠક પરથી ચૂંટણી લડવાના હતા. કાનૂની વિઘ્નને કારણે તેઓ ઉમેદવારી કરી શક્યા નહીં. કાલાવડમાં પાટીદારોની બહુમતી છે. અહીં હાર્દિકની સભા કોંગ્રેસને ફાયદો આપી શકે એમ છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.